ચાલો ત્યાર પછીનું ક્વેશ્ચન, સાચા વિધાન પસંદ કરો. એકદમ સરળ ક્વેશ્ચન છે. ચેપ્ટર એકને અનુસંધાને વાનસ્પતિક અંગો દ્વારા થતા પ્રજનનને વર્ધિ પ્રજનન કહે છે. એટલે મૂળ પ્રકાંડ પર્ણ કલિકાઓ કે પર્ણ જેવા ભાગો દ્વારા જે નવા છોડ કે નવા પ્રાંકુરનું સર્જન થવું એને વાનસ્પતિક પ્રસર્જન કે વાનસ્પતિક પ્રજનન કે વર્ધિ પ્રજનન કહેવાય. એટલે આ વાક્ય સાચું છે. પછી કનકમાં પુષ્પકલિકા દ્વારા નવા છોડનું સર્જન થાય, તો કનકમાં કક્ષકલિકા દ્વારા નવા છોડનું સર્જન થાય માટે આ વિધાન ખોટું છે. અને પાન ફૂટી એટલે બ્રાયોફાયલમ, એના પર્ણની કિનારીએ ખાંચ હોય. પાન ફૂટી એટલે બ્રાયોફાયલમ, એના પર્ણની કિનારીએ ખાંચ હોય અને દરેક ખાંચમાં પ્રથમ આગંતુક કલિકાઓ સર્જાય અને પછી એમાંથી નવા છોડનું સર્જન થાય. તો વિધાન ત્રણ, પાનકુટીમાં પર્ણની કિનારીએ નવા છોડનું સર્જન થવું, આ સાચું વિધાન છે. એટલે આપેલા ત્રણ વિધાનમાંથી વિધાન એક અને વિધાન ત્રણ સાચા છે, માટે આપણો વિકલ્પ ઈ સી છે. એકદમ સરળ આન્સર છે. ઓકે.